નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવ કરું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહ કામ કરતા રહો. આ ચેપ્ટરમાં જે આપણે વિડીયો બનાવ્યો છે ગણિત ધોરણ 9 માટે સ્વાધ્યાય 4, જેમાં આપણે સ્વાધ્યાય 4.4 પહોંચ્યા છે, જેમાં પહેલો દાખલો છે કે વાય બરાબર 3 એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કરો. તો પહેલો આપણે એક ચલમાં નિરૂપણ કરીએ. તો એક ચલમાં નિરૂપણ કરવું એટલે કે માત્ર સંખ્યા રેખા મળે, અને દ્વિચલની અંદર એટલે યામ સમતલ પ્રાપ્ત થાય. તો અહીં આપણે પહેલા લખીએ કે વાય બરાબર 3 એક ચલમાં ભૌમિતિક નિરૂપણ. તો આપણે કિંમત લઈએ સંખ્યા રેખા, તો 0, 1, 2, 3, 4, 5 -1, 2 અને 3. તો આપણી પાસે છે વાય બરાબર 3 લેવાનું છે આપણે. તો વાય બરાબર 3 લીધું, તો આ કિંમત આપણે પ્રાપ્ત થઈ. હવે બીજું આપણે કીધું છે કે વાય બરાબર 3 દ્વિચલની અંદર એટલે કે બે ચલમાં ભૌમિતિક નિરૂપણ. તો આપણે કોષ્ટક તૈયાર કરવું પડે. એક્સની કિંમત આપણે આપી નથી, આપણે આપણી પાસે એક્સની કોઈ કિંમત નથી. એક્સ વાય -1 આપણે લઈએ, 0, 2 અને 4 લઈએ, પણ બધા માટે કિંમત તો કેટલી આવશે વાયની? 3. કારણ કે એક્સ તો આપણી પાસે છે નહીં. તો આપણે એનું નિરૂપણ કરીએ. આપણે -1, -2, 0, 0 છે ઉગમ બિંદુ 0, 0 છે ઉગમ બિંદુની આમ છે અહીં કિંમત લઈએ 1, 2, 3, 4 -1, 2, 3, 4 હવે -1 માટે કે 1 માટે અહીંયા લીધો, 0 માટે અહીંયા લીધો, -1 માટે અહીંયા લીધો, આ 1 માટે, આ 0 માટે. હવે આપણે લઈએ 2 માટે અને 4 માટે. તો 2 માટે લઈએ, અહીંયા જ આવશે. 4 માટે લઈએ તો પણ અહીંયા જ આવશે. તો આપણે જે આ રીત પ્રાપ્ત થશે એ ક્યાં પ્રાપ્ત થયો? તો એક્સ અક્ષને સમાંતર પ્રાપ્ત થયો. આપણી પાસે જે કિંમત છે આ રીતે આપણે પ્રાપ્ત થાય છે. વાય બરાબર 3નું ભૌમિતિક નિરૂપણ કર્યું કહેવાય, જે આપણે દ્વિચલની અંદર નિરૂપણ કરેલું છે. તો આપણે એના યામ જો દર્શાવવા છે તો યામ પણ આપણે દર્શાવી શકીએ. અહીંયા જોઈએ -1, 3, 0, 3, 2, 3, 4, 3. અહીં આપણે લખીએ -1, 3, આ છે 0, 3, આ જે દર્શાવ્યું 2, 3 અને આ જે દર્શાવ્યું એ આપણી પાસે 4, 3. તો પેલું જે યામ છે એ એક્સ અક્ષનો છે, બીજું છે એ વાય માટેનું છે. તો આ રીતે એને દ્વિચલમાં આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. બીજો દાખલો છે સમીકરણ 2x+9 = 0. એક ચલમાં અને બે ચલમાં છે ભૌમિતિક નિરૂપણ દર્શાવવાનું છે. તો આ સમીકરણ છે એને પહેલાં આપણે સાદુરૂપ આપવું પડે. સાદુરૂપ આપીએ તો આપણે ખ્યાલ આવે કે એનું મૂલ્ય કેટલું છે. તો અહીં આપણે જોઈએ 2x+9 = 0. તો 2x = +, થાય તો x = -9/9 એટલે 4.5, જેની મૂલ્ય કેટલું છે 4.5 -1. હવે આપણે પહેલું પહેલું આપણે કામ કરવાનું છે એક ચલમાં. તો 2x+9 = 0 એક ચલમાં નિરૂપણ આપણે જોઈએ. તો રેખા માત્ર આવશે ત્યાં, તો 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, અહીં આવે -1, 2, 3, 4 અને 5. તો 4.5 જે આપણે પ્રાપ્ત થાય મિત્રો એ અહીંયા આપણે પ્રાપ્ત
થશે તો આ જે કિંમત જે પ્રાપ્ત થઈ એ 4.5 ની કિંમત પ્રાપ્ત થઈ હવે આપણે જે દર્શાવો છે એ દ્વિચલની અંદર આપણે દર્શાવો છે અહીંયા નથી આપે 2x વત્તા 9 બે ચલમાં નિરૂપણ લઈ આપે તો આપણે મૂલ્ય ખ્યાલ છે અહીંયા કોષ્ટક બનાવીએ આપણે વાય ની કિંમત ક્યાંય આપી નથી એક્સ વાય દર વખતે 4.5 જ મળશે આપણે અને કોઈ પણ કિંમત લેશો આપણે કોઈ પણ કિંમત લેશો તો આપણે અહીંયા કિંમત લઈએ કે 5 4.5 3 લઈએ 4.5 માઇનસ 3 લઈએ એ કોઈ પણ કિંમત લઈ શકીએ તો આ જે આલેખ આવશે એ વાય અક્ષને સમાંતર આવશે તો આપણે અહીં જોઈએ કે આમ સમતલની અંદર આપણે ખ્યાલ આવે ઉદગમ બિંદુ ને અહીંયા તો 0 0 છે અહીં આપણે 1 2 3 4 5 6 અહીંયા આવીએ માઇનસ 1 2 3 4 5 અહીંયા કિંમત લઈએ માઇનસ 1 2 3 4 અહીંયા કિંમત લઈએ 1 2 3 4 5 હવે આપણે મૂલ્ય લેતા જઈએ તો 4.5 લેવાનું છે 4.5 પણ કોની સાથે 5 સાથે તો અહીંયા મૂલ્ય મળશે પછી 3 સાથે તો એ પણ અહીંયા મળશે પછી માઇનસ 3 સાથે તો પણ અહીંયા મળશે આપણે તો આ જે હરોળ મળશે આપણે જે રેખા મળશે એ વાય અક્ષને સમાંતર થશે હવે આપણે જે બિંદુ લીધા એ જોઈએ 4.5 અને 5 અહીંયા વેલ્યુએશન જે લીધી 4.5 અને 3 અહીંયા જે વેલ્યુએશન લીધી એ આપણે લીધી 4.5 માઇનસ અને માઇનસ 3 તો આ આલેખ જે આપણે જોઈએ છે મિત્રો એ વાય અક્ષને સમાંતર પ્રાપ્ત થાય છે તો મિત્રો ખૂબ સરળ છે નિરૂપણ કરવું પહેલો જે આમ હોય એ એક્સનો હોય બીજો હોય તે વાયનો હોય છે તો એ ક્યાં નિરૂપણ કરવું એની હરોળ જોવાની એક્સને ને વાય ક્યાં કનેક્શનમાં આવે છે ક્યાં જોડાય છે ત્યાં એનું નિરૂપણ કરવાનું જેથી કરીને ખૂબ સરળ રહે બસ રસ્તા રહો અને ઉત્સાહ સાથે કામ કરતા રહો જય હિન્દ